નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર વન ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અહીં સુનાવણી રાખવામાં આવેલ હતી. અહીં સુનાવણીમાં જાટાવાડા ગામનો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા જે જમીન આવેલી છે એ જમીન સરકારી પડતર જમીન આવેલી છે અને એ જમીન એક અહીંયાના માલધારી લોકો માટે ઉપયોગી જમીન છે, જેથી મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો. મળીશું અહીંના સ્થાનિકને. તમારું નામ કહેશો? સર, મારું નામ છે અમરાભાઈ પટેલ દરબારી, જાટાવાડાનો વતની છું. જે 1563 ટાવર્સ પૈકીની જમીન છે એ પડતર જમીન છે અને માલધારીઓની જમીન છે, જેથી તમે માલધારીને ફાળવેલ છે. ગાયું ભેંસું બકરા અને ટાવર્સ પૈકીની જમીન છે, જેથી તમે અત્યારે આજે દરબારમાં ત્યાં સુનાવણી હતી અને એમાં પણ કીધેલું અને આ મીડિયા દ્વારા હું પણ કહું છું કે જે તે ટાવર્સ પૈકીની 1563 ટાવર્સ પૈકીની જમીન છે, મહેરબાની કરીને ના થાય અને એ જમીન ગૌચર તરીકે માલધારી સમાજને ફાળવવામાં આવે એ અમારી માલધારી સમાજની નમ્ર અરજ છે. અહીં એવું જાણવા મળ્યું છે કે અહીં તમારા કોઈ દેવસ્થાનનો એક વિસ્તારનો મંદિર પણ આવેલું છે, તો એના વિશે તમને આવેલ છે? બાબુલાલ મંદિર આવેલ છે. અચ્છા, એની બાજુમાં પણ ખાન ને ખાન ના થાય? હા, તમારું નામ કહેશો કાકા? તમે ક્યાંના વતની છો? તમારા આ વિસ્તારમાં આ જે ખાણ આવે છે તો તમે શું કહેશો? બાબુદાદાની મંદિર ની બાજુમાં આ ખાંડ ના થયું. જે પણ છે એ લોકોને પણ ખબર નથી કે આ જગ્યા જમીન પણ ટાવર્સ વગેરે 1563 જે એના ફોરવર્ડ છે અમે જોયા બધા, તો એ જે દાદાનું મંદિર છે એ જગ્યા અને અમે 12 મહિનામાં 3 વખત અમે જે પ્રોગ્રામ કર્યું છે અને પહેલાં પણ એ લોકો ત્યાં ખોદેલું હતું. આ જે તે લીક છે એ રીસર્વન્યુ કરવા માટે એ લોકોને આ લોક દરબાર હતો, એ લોકોએ ત્યાં ખોદેલું હતું. એ હજી સુધી ખાડા એ લોકોએ પૂર્યા નથી અને એ જગ્યાએ અમે 12 મહિના 3 પ્રોગ્રામ કરીએ છીએ અને માટી બાટી બધી કાઢી અને કેટલું બધું મોટા મોટા ખાડા પડ્યા છે, એમાં કેટલા માલને નુકસાન થયા છે. અને મને એ ખબર પડતી નથી કે સરકાર શ્રી આ ઉદ્યોગપતિઓને જમીન આપે છે ટાવર્સ ફેંકીને, જેની પડતર જમીન માલધારીને આપવામાં શું હતો? ખાતું નથી, ખાતેદાર નથી, એ લોકોને બધા એક જમીન આપવામાં વાંધો શું? એમ સરકાર શ્રીને આવા ઉદ્યોગપતિઓને જમીન આપે છે તો આવા ગામના જે ગરીબ લોકો છે એકડ આપે તો એમાંથી મહેનત કરીને પણ એનું ગુજરાન ચલાવે છે. એમાં મોટા મોટા જે ખાડા કરીને એ લોકો ચાલ્યા ગયા છે, તો એના પછી કેટલું જીવોનું કેટલું નુકસાન થયું, કેટલી મૃત્યુ હાની થઈ છે? પેલા તો જે ખાડા ખોદેલા છે એ ખાડામાં અત્યારે પાણી ભરાય છે, એ પાણી ગામ સુધી પહોંચતું નથી, ગામ તળાવ સુધી પહોંચતું નથી, બાજુ જે તળાવ છે ત્યાં સુધી પહોંચતું નથી, બરાબર છે? ત્યાં સુધી પહોંચતું છે ખાણ મંત્ર, એ ખાડામાં પાણી ભરેલું છે પણ અંદર માલ કે ભેંસો ગાય બકરા એ અંદર પાણી પીવા જાય, જઈ શકતા નથી, અંદર પાણી પીવા જાય તો મરી જાય, પડી અંદર તળાવ સુધી પાણી પહોંચતું ખોદી ખોદી મીડિયા દ્વારા હું જાહેરમાં કહું છું કે આપ મીડિયાવાળા જે છે ત્યાં ચાલો અને જગ્યા જુઓ, સ્થળ જગ્યાએ અને જુઓ, જોઈને પછી આપ સાહેબ નિરીક્ષણ કરો કે આ જગ્યા સાચી છે ખોટી છે. મિત્રો, આ છે જાટાવાડાના સ્થાનિક લોકો. એ લોકોને મોટા પ્રમાણમાં રજૂઆતો કરવા છતાં પણ એના ખાણ ધારકો છે એ કોઈ પણ પ્રકારે દાદ આપવા ત્યાં નથી. હવે જાટાવાડાના લોકો કાનૂની રાહે આગળ વધશે એવું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ, બધાભાઈ આહીર, કચ્છ. સર, મારું નામ અમરાભાઈ પતાણાભાઈ રબારી છે, જાટાવાડાનો વતની છું. સર્વે નંબર 1563 જાટાવાડા ટાવર્સ પેકીની જમીન છે, તો જે 54 હેક્ટર દૂર થાય છે એવું સમથિંગ. તો સાહેબ, અમે માલધારી છીએ, આ બાજુ ફરક પડશે ફર્સ્ટ અભયારણ્ય, તો આ બાજુ રણ વિભાગ પણ અભયારણ્ય, અમે માલધારી છીએ, અમારે માલ લઈને જવું ક્યાંય?
चालीस चालीस पचास पचास एकड़ खनिज विभाग ने सरकार मंजूरी आपसे तो माधारे ने कही जाऊँ बराबर से पशी भाई ज्यादा खाडा करे पौधे मालधारी साहब आपने जाए तो गया वर्षे ढबड़ा गाम में एक रबड़ दीकरो खाण में पड़ी मरी गए बराबर से पानी पावा गया खाण उड़ी गई खाण में पड़ी मरी गए बराबर नियम प्रमाण जे जमीन मंजूर थे वीज मंजूर थे ये जगह चार ऊपर फिनिशिंग करें वायर फिनिशिंग बराबर से ज्यां जगह जमीन मंजूर थे ये जगह खोदकाम करें ज्या त्या खोदकाम ना करे बराबर जो टावर्स पैकिंग जमीन है ये 54 हेक्टर जी समथिंग गाय से एक एकड़ के एक पर खाती हो एम कमी कर आपे आमारी अमरा भाई तमारी बात व्याजबी है પણ અમને સરકારે જે લીઝ આપી છે લીઝ વિસ્તારની બહાર અમે ખોદકામ નથી કરતા હવે ઇલીગલ જે કામ થાય છે ને એના માટે ખાડ ખનીજ ખાતાને તમારે લખવું પડે મળવું પડે અથવા તમારે રેડ હેન્ડેડ એ લોકોને પકડાવી દેવા પડે કારણ કે ચોરી રોકવાનું કામ અમારું નથી ચોરી ન કરવાનું કામ અમારું છે અમે અમારા લીઝ વિસ્તાર બહાર ક્યારેય નહીં જઈએ અને અમે જે કીધું છે અમારી એ લીઝ જ્યારે એટલી ઊંડી થઈ જશે ને જરૂર તો અમારે પ્રોટેક્શનની જોગવાઈ કરેલી છે ફરતી ફેન્સિંગ મારી દઉં અને બોર્ડ મુકાવશો કે ભાઈ ડેન્જર ઝોન છે અહીંયા કોઈએ જવું નહીં એટલે અમને તો લિમિટેડ જગ્યા સરકારે આપેલી છે અને તમે જે માલધારીની વાત કરી તો આ પ્રશ્ન દરેકે દરેક ગામના ગૌચર નિયમ થયેલા જ હોય છે તમારા ગામમાં ગૌચર ના હોય તો તમારે કલેક્ટર સાહેબ આગળ જઈને રજૂઆત કરવી પડે કે સાહેબ અમારા ગામમાં ગૌચર નથી તો તમે લીઝ માટે જગ્યાઓ ફાળો છો તો ગૌચર માટે પણ નિયમ કરો કે જ્યાંથી ત્યાં બીજું કાંઈ ન થાય આવું નિયમ થાય તો પંચાયતની જવાબદારી રહેશે કે ગૌચરમાં બીજા કોઈ ખોદકામ ન કરે એટલે તમે જે ઇલીગલ ખોદકામ અને અકસ્માતોની વાત કરો ને એ ગેરધોરણે ખનન થયેલું ત્યાં થયેલા છે અમારી લીઝમાં જો એક પણ તમારી આગળ ઉદાહરણ હોય તો બતાવો અને બીજું અમારા લીઝ હોલ્ડર લીઝની બહાર એક ફૂટ પણ બહાર નીકળી ગયા તો બતાવો હવે આપ સાહેબને જાણ હોય તો અમારી પહેલાં અહીંયા લીઝ હતી કાટાવાડા ગામમાં આપ સાહેબની પહેલાં લીઝ હતી કટાવડા ગામમાં પેલા આપણે લીધ હતી આ તો 1985 થી મંજૂર થયેલી સાહેબ મંજૂર થયેલી પેલા હતી ને છે જ ને તો ફિનિશિંગ ક્યાં હતી આપ સાહેબની ખાણ ક્યાં હતી પેલા જગ્યા ક્યાં મારી એક વાત સાંભળો ખાણ કઈ જગ્યાએ કરી એ DLR નક્કી કરે છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ વાળા ત્યાર પછી મામલતદાર સાહેબ એનો રૂબરૂ કબજો દેવા આવે એ જે જગ્યા બતાવી સોરી એ જે જગ્યા બતાવી એ સરકારે નિયમ કરીને આપેલી અમને જગ્યા એટલે સરકાર જ્યાં આગળ અમને માર્ક કરીને આપે અહીંયા અમે દડી નાખી કોઓર્ડિનેટ મેં બતાવ્યા તમને કોઓર્ડિનેટની બહાર અમે એક ઇંચ પણ નથી જઈ શકતા સાહેબ તમે તો કયો કે ના કયો ખનીજ ખાતાવાળા જ અમારો ધંધો બંધ કરે છે અમે લીઝની બહાર જઈએ એટલે અમે જ ગેરકાયદેસર ખોદકામ માંગીએ એટલે જે ચાલુ લીઝ હોલ્ડરો છે ને એની ઉપર કોઈ આક્ષેપ કરવા કરતાં એ તમને મદદરૂપ થાય ને જેમ સરપંચ સાહેબે કીધું કારણ કે તમારા સહકાર વગર શક્ય નથી આમાં બધા પાવર કલેક્ટર સાહેબ ના 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 હું તમને આ સાથે કહું છું તમે તમારે ફાર નામ લક્ષ્મણસિંહ વાઘેલા તમારે કઈ કરવાનું નથી બધું કલેક્ટર તો પદાધિકારી અધિકારી એને જ કહીએ ને કલેક્ટર સાહેબને કહીએ તમારે કોઈ ચીજ કરવાની ન હોય તમારે રસ્તા નથી કરવાનું તમારે ગાડીઓ ઉઠી જે રજૂ ઉઠશે આ ડિલિવરી વાળી બહેનો છોકરા બાળકો એને નુકસાન થશે તમારે કોઈ ચીજ કરવાની નથી માલધારીનો પ્રશ્ન એને એમ કીધો માલધારીની અત્યારે સરકારી ટાવર્સ બધી જમીન જતી રહી હવે માલધારી એને પશુ ગામના ઢોર બધા ક્યાં જશે એટલે તમારે તો કઈ કરવાનું જ નથી સરકારે તો માની લો કે તમે ગમે તે રીતે લીઝ કરી ગમે તેટલી જમીન 54 હેક્ટર એકની બાકીની 26 હેક્ટર તમારે કને કેટલા હેક્ટર જમીન ગઈ તો જાટાવડ ગામને રહેશે શું એટલે તમારે તમારી રીતે છે ને એવા રસ્તા કાઢો તમે છે ને રસ્તો નાનો છે થોડો છે તમે કરી શકો છો માલધારીને થોડી ઘણી જમીન લેવા દે કલેક્ટર સાહેબ છે આપણા પ્રતિનિધિ છે પ્રાંત અધિકારી છે એટલે તમારે એ રીતે છે ને થોડું વિચારવું પડે તમને માટીકામ મેટલ એવું સામાન્ય કહી શકે બરોબર તમને બીજી વાત
રસ્તો છે, હયાત રસ્તો છે, પણ તમે તમારી પોચ છે, તમારો ઉદ્યોગપતિ છે, ઈ એના ઉદ્યોગ એના મેળે એના સંબંધોથી ઈ તાત્કાલિક બીએડીપી નું ગામ છે, તાત્કાલિક આ રસ્તો કરી શકાય. તારે તો માની લો કે ત્યારે 6-7 કિલોમીટરમાં 6 કરોડ 8 કરોડ રૂપિયા થઈ શકે, કલેક્ટર બીએડીપી માં આપી શકે. એટલે તમે આમાં ઉપયોગી થઈ શકો એમ છો. તમે ગામ તો છે ને, અમે રોજ જઈએ ત્યારે મળવા, કલેક્ટર સાહેબ કને, ડેપ્યુટી કલેક્ટર કને, વિકાસશીલની ગ્રાન્ટ છે, બીએડીપી ની ગ્રાન્ટ છે, એમાં અમને કાંઈ ન મળે. આટલો મોટો તાલુકો છે, એટલે તમે તમારી રીતે હેલ્પ કરો કે તમે એમાં શું કરી શકો. એમાં માની લો સાહેબ 7 કિલોમીટર નો રસ્તો છે, ઈ માટીકામ ને મેટલ કરી શકે, ને એ ગાડીઓ ભરાય એના ઉપર માની લો કે તાલપત્રી બીજી કોઈ વ્યવસ્થા હોય તો છે ને રજ ઓછી ઉડે. નાના બાળકો, બહેનો, અભણ, બક્ષીપદના, પછી અનુસૂચિત જનજાતિના, એ વચ્ચે રસ્તામાં આપે જોયા હશે, એ બધા રહે છે. ને માલધારીને બને જ્યાં સુધી નખો દઈ જાય, બધી સરકારી ટાવર્સ જમીન તમે આપી દીધી છે, હવે આ કામ કરીને કાંઈ નહીં બચ્યું હોય, એટલે જ્યાં સુધી બધી નખો દાય તો બીજી જમીનમાં માલધારીઓના ઘેટા વકરા ઇચાર વાદે, એવી આપને રિક્વેસ્ટ છે. થેન્ક યુ. તમારી વાત ખરેખર સાચી છે, પણ તમે પૂરું સાઇનબોર્ડ નહોતું. મેં પહેલી જ વાર કીધું કે કાચો રસ્તો કરશું, એની માટે પાણી રેગ્યુલર છંટક, પણ પાકો કાયમી નિરાકરણ માટે ગામ સહાય, ગામ સહકાર આપે ને તો ગામને સાથે લઈ અને અમે રજૂઆત, અમે તૈયાર જ છીએ, અમારી ના નથી કોઈ જાતે. હવે એવું સરકાર માટે નથી નાખતા, પણ સરકાર અમારી આરે રોયલ્ટીમાં વધારાના 10% DMF તરીકે વસૂલ કરે છે. પણ એના માટે આપણે રજૂઆત કરવી પડે, એમાં રૂપિયા આવશે, જે પછી થશે 10% પાછળથી આવશે, 2-5 વર્ષે, આજ નહીં આવે, હજી તો પાળો અમારો નથી, ક્યાંથી આવે એ? ના ના, અમારે અત્યારે ખબર છે, અત્યારે એક રૂપિયો ના આવે, વર્ષે 2 વર્ષે 5 વર્ષે આવશે, કઈ ગવર્મેન્ટ ઈ તમે લીઝ જેટલી જશે, તમે રોયલ્ટીની એકે પાવતી નહીં પડો, ક્યાંથી આવશે રૂપિયા? ના ના, તો હવે હું તમારો જવાબ દઉં ભાઈ. DMF છે ને, એ રોયલ્ટીનું એક ફંડ છે, પછી ભલે બીજા ગામની રોયલ્ટી ફંડ હોય, ત્યાં વપરાશ ના હોય, જ્યાં જરૂરિયાત હોય ને, અને રજૂઆત ઉપર કલેક્ટર સાહેબ નક્કી કરે કે કયા ગામને આપો. આવક ખનીજની જ છે, પછી ગમે એ એરિયાની હોય. એટલે DF ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ફંડ 2015 લાગુ પડી ગયું છે, 15 સરકાર જમા કરે, એટલે એનો મતલબ એવો નથી કે જાટાવાડામાંથી રોયલ્ટીની આવક થઈ એ જ વાપરવું. એમ જો સાહેબ, અમારે અત્યારે ગ્રાન્ટ આવે છે, ધબળામાં છે, લીઝ છે, ધબળાની ગ્રાન્ટ ધબળામાં જ વાપરે છે, બેલામાં મોવાણા નથી વાપરતા. જ્યાં લીઝ હોય, જ્યાં રોયલ્ટી જતી હોય, એની આવકો હોય, એ જ જગ્યાએ વપરાય છે, એ કહે છે એમ નથી. હા જી સર. લખોળભાઈ, એના અંદર એવું હોય છે કે DMF ફંડ કોમન ફંડ છે, તમારું ગામ એકવાર ખનિજથી પેલું સક્ષમ ગામ થઈ જાય, પછી એમાં ગ્રાન્ટ, ત્યાં જે DMFની કમિટી નિર્ણય લેતી હોય છે, પણ એમાં એમને કીધું એમ કે આપણા અહીંના જે ભલામણ તમારી ગ્રામ પંચાયતની, માન્ય ધારાસભ્યશ્રીની, એમની હોય, એ લોકો હોય છે એની કમિટીમાં, તો પછી પ્રાયોરિટી કોને આપતી એ કમિટી નક્કી કરતી હોય છે, જેવી જેની જરૂરિયાત, એના માટે પછી કોને કેટલા પૈસા ભર્યા એ મહત્વનું નથી હોતું. બસ એટલે એમાં તો બધા આવી ગયા, મતલબ આખા કચ્છના જેટલા બી ખનિજથી જે ભરપૂર જે ગામો છે, ગામોને બધાને એ લોકો એમાં કન્સિડર કરતા હોય છે. એટલે જે ગામની આવક હોય એને જ મળે એવું નથી, એટલે હું તમને કહું છું કે ગામની જેટલી સબળ રજૂઆત હશે ને એટલું વહેલું થાય. પણ ના, મને ખબર છે, થયો સાહેબ નાડપામાં પાકો રોડ બનાવ્યો. ના ના ના, રાજકોટની અંદર, જૂનાગઢની અંદર અમે અનેક રોડ જોયા છે કે જે લીઝ હોલ્ડરો જાગૃત થઈ અને ગ્રામ પંચાયત આરે જાય છે, ધારાસભ્યો જાય છે, રજૂઆત કરે અને થાય છે. લક્ષ્મણભાઈ, લક્ષ્મણભાઈ, એમાં તમારો વાત નથી કરતો, પણ મારું કહેવાનું એવું છે કે આપણી જેટલી સબળ રજૂઆત હોય ને, નહીં સબળ રજૂઆત ગ્રામ પંચાયત પેલી આવશે, સાંભળો, સબળ રજૂઆત હોય ને તો અમારા પ્રતિનિધિ આવશે જ તમારી, ક્યારેય ના નહીં પાડે. તમે ભલે બોલો, કોઈ ખાણવાળા ફેન્સિંગ વાળ કરતા નથી,
હાથ સાહેબ એમ કીધું કે 1990 માંથી છાણી ની તમારી લીઝ મંજૂર થશે ને? 87 જે વર્ષ મારો જન્મ થયો 87 માં એ જ વર્ષે તમારી ખાણ ખરીદી મંજૂર થશે. ખાણ લીઝ બરાબર છે 2007 તમારી પૂરી થઈ ગઈ 20 વર્ષનો નિયમ હતો સર, બરાબર છે? મેં વાંચેલું છે. પછી એને સાંભળો, આપ સાહેબને આપે ક્યાં માટીકામ ખોદ્યું મને ખબર છે, અને કેટલી ફિનિશિંગ કરેલી એ પણ મને ખબર છે, અને એની અંદર અમારે રબારી સમાજનો કેટલો માલ મળી ગયો ને સાહેબ મને ખબર છે. હા, એની અંદર કેટલો અમારો માલ મળી ગયો ને અમને ખબર છે. અને અમારું દાદાનું મંદિર છે એ બાજુમાં, ત્યાં વોકરો છે, વોકરામાં તમે માટી ખોદી છે એ પણ મને ખબર છે. ત્યાં તમારી લીઝ મંજૂર થયેલ નથી, અને જ્યાં તમારી હતી થયેલ મંજૂર ત્યાં તમે ખોદકામ નથી કર્યું, તમે બીજે ખોદકામ કર્યું છે. ઠીક છે, 2 નંબરની વાત ચાલુ પતી ગયું. પણ જે 1563 જમીન છે એ ગામની ટાવર સ્ટેકની જમીન પટ્ટર જમીન છે, એ માલધારીની જમીન છે, બરાબર છે? અને આપ સાહેબને એમ કહ્યું કે ગ્રામ પંચાયત તમને હા પાડી છે કે ટાવર સ્ટેકની જમીન અમને લીઝ માટે આપી છે કે લેખિતમાં આપેલું ખરું? મને એક વાત સાંભળો, ત્યારે હું પ્રક્રિયા કહી દઉં. લીઝ જ્યારે મંજૂર કરે ત્યારે ગ્રામ સભાનો ઠરાવ અથવા ગ્રામ પંચાયતનો અભિપ્રાય પહેલાં આપે મામલતદાર, પછી જ લીઝ ગ્રાન્ટની પ્રક્રિયા થાય. આ 3 કે 4 પ્રકારના અભિપ્રાય લેવાય. ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવાય, ઇરિગેશનનો અભિપ્રાય લેવાય, જંગલ ખાતાનો અભિપ્રાય લેવાય. આ બધા અભિપ્રાય આપ્યા પછી જ લીઝ ગ્રાન્ટ થાય છે, એટલે નેગેટિવ અભિપ્રાય તરત રદ થઈ જાય છે. ઓકે સર, હવે આ સાથે એમ કીધું કે ગ્રામ પંચાયતનો ઠરાવ હોય આપનો માલિકીનો સર્વે નંબર છે, બરાબર છે? એમાં તમારી લીઝ મંજૂર થાય એમાં અમને કઈ વાંધો નથી. એમાં લીઝ જ નથી થવાની સાહેબ. ટાવર સ્ટેકની જાટાવાડા ટાવર સ્ટેકની જમીન જે છે, ટાવર 1563 ટાવર સ્ટેકની જમીન છે, એમાં લીઝ મંજૂર થશે. અમારો માલધારી સમાજનો પૂરેપૂરો વિરોધ છે. તમારો વિરોધ બરાબર છે. હવે ટાવર્સમાં કોઈ લીઝ મંજૂર થવાની જ નથી. સરકારે નિયમ ફેરવી નાખ્યા છે, લીઝો આપવાની બંધ કરી. હવે નવી કોઈ ટાવર્સમાં લીઝ આવશે નહીં. લીઝ નહીં આવે, હું શબ્દ બોલું છું, એક પણ લીઝ નહીં આવે ટાવર્સમાં. નવી લીઝ ની આવી તમે વાત કરી છે, સારું છે. આજની તારીખમાં જે અહીંયા તમારે જે લીઝ છે એ 313 નંબર ની અંદર છે. પબ્લિક રાખી છે, બરાબર. તો તમારી લીઝ અત્યારે ક્યાં? સરકારી 1563 1563 ની. હવે અહીંયા નવી લીઝ કોઈ નથી મંજૂર. અચ્છા, તમારી જૂની લીઝ છે એ જ છે તમારી. એ વાત બરાબર છે. સાથે તમને એક વિનંતી કરું છું કે જ્યાં સુધી આ રોડ ના બને અમે સહકાર અમે ગામ પંચાયત આપશું, ધારાસભ્યને એ ધારાસભ્ય તમને આપશે, સંસદ સભ્ય બધા આપશે. જ્યાં સુધી આ રોડ ના બને ત્યાં સુધી અહીંયા આ ગાડીઓ ચાલુ ન થાય આવી એ મારી એક નમ્ર વિનંતી છે. હવે આપ સાહેબે એમ કીધું કે ગ્રામ પંચાયતે ખરાબ કરીને આપેલો છે, માહિતી લેશું, બરાબર છે? તો આપ સાહેબ મારી નંબર અરજ છે, જ્યાં સુધી અમે આરટીઆઈ નો રિપોર્ટ પાછો ના આવે અમને ખબર ના પડે ત્યાં સુધી આ લીઝ મંજૂર ન કરવામાં આવે. જય હિન્દ. લીઝ મંજૂર ના મંજૂર કરવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો. મનજીભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા કોંગ્રેસ એસસી સેલના કન્વીનર છું, અને પર્યાવરણ બાબતે સતત સજાગ બની અને લોકોનું અને સરકારશ્રીનું પણ ધ્યાન દોરતો રહું છું. આપણા સાહેબે બહુ સરસ વાત કરી, આપની મંજૂરી સાથે હું વિનંતી કરું છું કે નળાપાનું અને મમવારાનું વારંવાર ઉલ્લેખ કરે છે, તો યાદ અપાવી દઉં, હું વારંવાર જાઉં છું ત્યાં, અને ત્યાંની રસ્તાની બહુ ગંભીર હાલત છે. ત્યાં જે માટીમાંથી નીકળતી જે સિલિકા ઓલી જે વ્હાઈટ નીકળે છે કચરો, રસ્તા ઉપર નીકળેલો છે, બાઇક ચાલી નથી શકતા, અને ગાડાઓ બેફામ એવા ચાલે છે કે નાના છકડાના ધંધારથી હોય
કે ઓટો રિક્ષા હોય કે બાઇક સવારો મોટા ભાગે બાઇક લઈને ચાલતા લોકો ખરેખર બાઇક લઈ અને પોતાની સવારી કરતા હોય આવા દુર્ગમ વિસ્તારમાં, એટલે ગંભીર સમસ્યા ઊભી થશે. અને બીજી એક બહુ ગંભીર બાબત છે કે સાહેબ, હું આપ સાહેબને પૂછીશ કે અભયારણ્ય કેટલો દૂર છે અહીંયાથી? અમને અભયારણ્યનો એનઓસી મળેલો છે, ત્યાર પછી જ અમારી લીઝ મંજૂર થાય. એનઓસી સુધી એનઓસી ન મળ્યા ને એટલે માઇનિંગ ડિપાર્ટમેન્ટે આ બધું ચેક કરી અને પછી કલેક્ટર સાહેબની મંજૂરી મૂકે ને લીઝ જ્યારે મંજૂર કરી હોય ને શક્ય છે કે જે તે વખતે કદાચ પ્રોસેસમાં ન પણ હોય, માગવાનું હતું એ, પણ કલેક્ટરે ગ્રાન્ટ કરેલી છે એટલે કોઈ પણ જાતના ઓબ્જેક્શન સાથે ગ્રાન્ટ નથી. આપણે મારો પ્રશ્ન એવો છે કે કેટલા અંતર ઉપર છે, ડિસ્ટન્સ કેટલો છે અહીંયાથી? એક મિનિટ, એક મિનિટ, તમારું ગામ કયું છે? મારું ગામ ભચાઉ છે અને હું કચ્છ જિલ્લા કોંગ્રેસનો કન્વીનર છું. પણ સાંભળો, તમે સાચા છો, તમે લેખિતમાં આપી શકો. તમે લેખિતમાં આપ્યું છે, મારા કાર્યકરો આ ગામમાં છે, ઘરના મારા સાહેબ અહીંયા રજૂઆત નથી કરી શકે. આપ સાહેબને વિનંતી કરું છું, કોંગ્રેસના કાર્યકરો આ ગામમાં જાટાવાડામાં પણ છે, પણ લેખિત આપી નથી શક્યા ડર અને ભયને કારણે. સાહેબ, હું મારો પ્રશ્ન એટલો છે કે અહીંયાથી પર્યાવરણની આપ સાહેબનો પ્રશ્ન તમે મને બહારનો ગણી, પણ હું કચ્છનો જ છું, રાપર તાલુકાનું મારો મૂળ ગામ છે. બહારના એવું માથું ના લગાડો, મારી રજૂઆત હશે ને એમાં ક્યાંય મારો વ્યક્તિગત. એક મિનિટ, માથું ન લગાડો. મેં તમને નિયમ મુજબ એવું કીધું કે અસરગ્રસ્ત 10 કિલોમીટરની વ્યક્તિઓ પર્સનલ રજૂઆત કરી છે, બીજા લેખિતમાં. હવે હું નામ નહીં લઉં સાહેબ, અસરગ્રસ્ત જાટાવાડાના જ મારા તમારું લેખિતમાં મળેલું અમારા એસી સેલના મિત્રો છે, જે એ મને કીધું કે અમે ન કરી શકીએ, અમે ગામમાં રહેવું અમારે તકલીફ પડે. અનુસૂચિત જાતિમાંથી આવું છું, એસસી સેલ, અને અનુસૂચિત જાતિનો વ્યક્તિ અહીંયા વિરોધ કરીને ગામમાં ટકી શકે એવી આજે પણ દેશની 76-77માં પ્રજાસત્તા આપણે જે ઉજવી રહ્યા છીએ ત્યારે પણ શક્ય નથી સાહેબ અહીંયા રહીને તમારો વિરોધ કરી શકે. અને હું કરી શકું છું કારણ કે મેં માથું મૂકી દીધું છે. હવે મારો એક પ્રશ્ન છે કે અહીંયાથી અભયારણ્ય કેટલો દૂર છે? સાહેબ, તમે અમારો ઈઆઈએ રિપોર્ટ ચેક કરી લેજો. ઈઆઈએ રિપોર્ટની અંદર તમામ માહિતી અમે કોઓર્ડિનેટ સાથે પૂરી પાડેલી છે. હવે મને બહુ દુઃખ થાય છે કે ના, દુઃખ લગાડવાની જરૂર આપણી પાસે આ પ્રશ્ન. જો તમે આટલું સરસ રજૂઆત કરી શકતા હો, કમિટીએ બધું ચેક કરીને અમને ટર્મ ઓફ રેફરન્સ આપ્યો. ખરેખર તો સાહેબ ઈઆઈએ રિપોર્ટ અહીંયા લોકોને હાથો હાથ આપવાની જરૂરિયાત ના, ઈઆઈએ આ બધું હોય તો આપણ, મેં જોયેલું છે પર્યાવરણીય સુનાવણીમાં જાઉં છું ત્યારે હાથો હાથ આપવામાં આવે છે, પણ અહીંયા એ નથી. હવે વાત થઈ, એમની પાસે જવાબ નથી કારણ કે અભયારણ્ય આપણે જાણીએ છીએ સાહેબ કે એવા લુપ્ત થઈ ગયા છે, લુપ્ત થઈ રહ્યા છે અને લુપ્ત થઈ ચૂક્યા છે ઘણા બધા પશુ હોય, પક્ષી હોય, કે હું તો ત્યાં સુધી કહું કે ખેજડો, ગોવડ અને ગુગળ જે આપણી અમારા વાગડની ધરતી, વાગડની ઓળખ છે. તમે ફિલ્મોના નાના નાના ડાયલોગ આથી 30-35 વર્ષની ફિલ્મના છે ને કે હલ હોથલ કચડે જે જત માડું લખ એની કિંમત લાખોની, જેમ માળું પણ એવા છે જેમ પણ ખેર બાવળને ખીજડી, કે આ વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે. સાહેબ, એમણે વાત કરી કે અગાઉના જે ખાડા પૂરેલા છે, 8-10 વર્ષ પહેલા લીઝ ચાલુ હતી, હું આપને પૂછીશ કે એ ખાડા પૂરેલા છે? ખરેખર તો અપૂરાંત કરવી એ પણ આપની જવાબદારીમાં આવે છે, લીઝ હોલ્ડર જે તે લીઝ હોલ્ડરની જવાબદારી આવે. હવે એ કોને લીઝ મંજૂર કરે? જો મારા લીઝ હોલ્ડરના નામના હોય તો મારી જવાબદારીમાં આવે, મારો લીઝ હોલ્ડર ખાડો કરીને જતો રહ્યો હોય તો મારી જવાબદારીમાં 100% મારા લીઝ હોલ્ડરને આવે, બીજાના કરેલા ખાતા હું થોડો પુરાણ કરું. સાહેબ, આપણી પાસે પૂરતા જવાબ નથી. લક્ષ્મણસિંહ બાપુએ વાત કરી કે બધું કલેક્ટર થઈ કરશે, બહુ સરસ વાત કરી, તમારો આભાર કે તમે એમને ધ્યાન દોર્યો, કારણ કે આ બધું કલેક્ટર સાહેબ કરી શકતા હશે, તમે કદાચ આ જવાબ પણ અમે ત્યાંથી માંગશું. આભાર સાહેબ. સાહેબ, કલેક્ટર સાહેબ જિલ્લાના રાજા છે. આપ સાહેબ એમ કહો છો કે બીજા ખાડા કરે ને અમે ક્યાંથી પૂરીએ? આપ સાહેબ એમ કીધું બીજા ખાડા કરે અને અમે ક્યાંથી પૂરીએ? તો આપ સાહેબની જમીન ક્યાં આવેલી હતી? જે આ 17-17 જમીન છે એ ક્યાં આવેલી હતી? આપને આપ સાહેબને ખબર નથી ક્યાં આવેલી છે? લીઝ ઉપર કઈ જગ્યાએ અમને જણાવશો ને ગામના વ્યક્તિ? તમારે તમારે આવવું હોય તો અમારે પ્રતિનિધિ આવે ભેગા ગમે એ. એમાં તમે ક્યાં માટીકામ પધેલું ખરું? માટીકામ તો કરેલું જ હોય ને, લીઝ ચાલુ આટલા વર્ષોથી તો કરેલું જ હોય ને. ફિનિશિંગ ખરી? ફેન્સિંગ આપણે બનાવેલી છે સરસ, ફેન્સિંગ મારેલી છે, બંધ છે, લીઝ 10 વર્ષથી બંધ છે. અચ્છા, 10 વર્ષથી બંધ છે, બરાબર. હવે જાહેરમાં કહું છું, આપ સાહેબ આમ આ બાજુ મોઢું રાખીને કહી દો એ જગ્યાએ. ગામ જાટાવાડા આ તમે આજે જગ્યાએ ચૂંટણી લીધી.
પછી આજે લોકસુનાવણી હતી જાટાવાડા મુકામે, બરાબર છે, એ અમારી ટાવર્સ પૈકી જાટાવાડા ટાવર્સ પૈકી પડતર જમીન છે, ટાવર્સ પૈકીની 1563, બરાબર. અમારો માલધારી સમાજનો સંપૂર્ણ વિરોધ છે કે જે ટાવર્સ પૈકીની જમીન છે એ અમારા માલધારીઓને ફાળવેલ છે, ગાય માટે, ભેંસ માટે, બકરાઓ માટે, ઘેટાઓ માટે, ઊંટ માટે, બરાબર છે. એ જગ્યાએ જે બહારના ઉદ્યોગપતિઓ છે એ લીઝ મંજૂર કરી ત્યાં ખાડા ખોદીને એને માલધારી સમાજને પ્લસ જે ગામના ખેડૂતો છે એ લોકોને પણ નુકસાન છે, કેમ કે ખેડૂત વર્ગ ત્યાં અંદર પાણી ભરેલું છે. હવે એના નાના છોકરાઓ ગયા ત્યાં અંદર પાણી ભરવા જાય અને ખાડા ખોદેલા 20 ફૂટના 30 ફૂટના ત્યાં પાણી ભરવા જાય ને એ પણ બાળકને પણ જીવનો જોખમ, બરાબર. અને માલધારી તો ખાસ, કેમ કે જે ખાડા ખોદેલા છે એ જે ઉપરથી પાણી આવે છે એ બધું ખાડામાં રોકાઈ દે, ગામ તળાવ પાણી આવતું નથી, બાજુનું તળાવ છે ત્યાં પાણી આવતું નથી, બરાબર. હવે તળાવ પાણી ના હોવાના કારણે માલધારીઓ છે કે બીજા એના પશુઓ છે ત્યાં પાણી પીવા જાય એટલે અંદર પડીને મરી જાય, બરાબર, ખાડામાં પડીને મરી જાય, મરી જાય એટલે એનું કોઈ બાંધરી લેતું નથી. એટલે અમારી માલધારી સમાજની અને જાટાવાડા ગામમાંથી જેટલા પણ માલધારીની આ પૂરેપૂરી અમારો વિરોધ છે. અને જે અમારો દાદાનું મંદિર આવેલ છે, અમારા રબારી સમાજના 180 ઘર છે એનું અમારા દાદાનું મંદિર આવેલ છે, એની બાજુમાં 60 મીટર બાજુમાં જે લોકો 5 વર્ષ 6 વર્ષ પહેલાં ખોદી ગયા છે તે સુધી ખાડા ફર્યા નથી, જે જૂની લીઝ થઈ હતી તે હવે એ એને રિન્યુ કરાવવા માટે આજે લોકદરબાર હતો. હવે લોકદરબારમાં એ લોકો આજે એમાં પણ અમારો સંપૂર્ણ વિરોધ છે, બરાબર છે. અને તમે આ મીડિયા આપ સાહેબે જોયું કે આ ફોટા પણ પાડ્યા, ખાડા ખોદેલા છે એના 60 મીટર દૂર છે, હજી સુધી લોકો ખાડા ખોદી ગયા નથી, નથી એનું ફિનિશિંગ કરેલું, યા તો ભલે ક્યાં ખાડા ખોદી પણ હજી સુધી એનું ચાલુ પર ક્યાં ફિનિશિંગ કરેલું નથી, ડાંખાને કોઈ એને નુકસાન ના થાય એવું, બરાબર. એટલે અમારો માલધારી સમાજનો સંપૂર્ણ પણ વિરોધ છે. આ મંદિર કેટલા વર્ષો જૂનું પુરાણું છે સાહેબ? આ મંદિર દાદાનું એ મને ખબર છે, ત્યાં સુધી મારી 7મી પેઢી છે, મારી 7મી પેઢી એટલે 500 વર્ષ ગણાય, 600-500 વર્ષ, બરાબર છે. અત્યારનું મંદિર છે કરેલી છે. અને આપ સાહેબ ને સરકાર શ્રી ને જો જમીન જ ફાળવી હોય ટાવર્સ પૈકી ની, તો આ મંદિર ને ફાળવો ને માલધારી ને ફાળવો ને, તો ખેડૂત હોય, બરાબર છે, ખેડૂત નાનો ખેડૂત હોય એના ખાતામાં જમીન ના હોય એને જે આ 54 એકર જમીન છે એમાંથી 2 એકર ખેડૂત ને આપો ને તો એમાંથી રોજી રોટી મેળવી લેશે. આજે 1563 ટાવર્સ પૈકી સર્વે નંબર છે એ જે લીજ વિસ્તાર બતાવ્યો છે એમાં જેના પ્રોજેક્ટમાં, તો એમાં આ મંદિર આવે છે એવું કહેતા હતા, તો તમારી આગળની આ મંદિર બચે એના માટેની શું રણનીતિ હશે? નકશો આખો જોયો અને અમે જોયું તો આજે દાદાનું મંદિર છે એ નકશાની અંદર જ આવે છે, બરાબર છે. તો અમે એને પ્રશ્ન પણ કર્યો, એ લોકોએ બોકી કેમ કીધું કે અમે મંદિરને કઈ આનંદ નહીં કરીએ, પણ એનું કઈ નક્કી નથી, અમને સરકાર કીધી કોઈ પણ બાંધણી નથી મળી, સરકારે અમને એવું નથી કીધું કે અમે મંદિર ને આ લોકો આનંદ નહીં કરે એવું કોઈ બાંધણી અમને આપી નથી, એટલે અમારો સંપૂર્ણ પણ વિરોધ છે. અમે આવનારા દિવસોમાં અમે કલેક્ટર સાહેબ ને મળશું, નાયબ કલેક્ટર સાહેબ ને મળશું, અને પર્યાવરણ પણ વિભાગ ને મળશું, અને જે અભયારણ્ય છે એ લોકોને મળશું, અને મેન તો ખાસ આ બોર્ડર એરિયો છે એટલે બીએસએફ અહીંયા જે છે એ લોકોને પણ મળશું. અમારા અહીંયાના સ્થાનિક જે ધારાસભ્ય છે એ ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્યને અમે હજી સુધી અમને કેમ કે અમને આ વસ્તુની ખબર જ નથી, જ્યારે લોક દ્વારા અમારા ધટાવડા ગામ ખબર પડી એટલે અમે લોક દ્વારા આવ્યા એટલે અમને ખબર પડી કે આજે કઈ ખાણ બેહારવાની છે, બરાબર, માટી ફોદવાના છે, ખાડા ફોદવાના છે, ત્યારે અમને ખબર પડી, અમને જાણ થઈ એટલે અમે હવેથી અમે આગળ અમે આગળ એની કાર્યવાહી કરશું. લોક દરબાર અંગેની જાણકારી તમને બધા અધિકારીઓ આવ્યો હતો અને અનોમિનાવણી તમને જાહેરાત કરી ન હતી, છતાં લોક સુનાવણી કરી તમે વિરોધ કર્યો તો એનો કઈ પ્રત્યુત્તર તમને મળ્યો કે લોક સુનાવણી પૂરી કરવામાં આવી? ના, લોક દરબાર સંપૂર્ણ પણ પૂર્ણ થઈ ગયો અને અમને કોઈ જાણ નથી, અમે તો અમને તો મીડિયા દ્વારા અમને જાણ થઈ હા કે અહીંયા લોક દરબાર જાટાવાડા મુકામે લોક દરબાર થવાનો છે, બાકી અમને ઉપરથી કોઈ જાણ કરવામાં આવી નથી. આજે લોક સુનાવણીની કાયમ કામગીરી રેકોર્ડિંગ થતી હતી અને એની સંપૂર્ણ માહિતી તમે આરડીએમાં ભલે માંગશો, પણ નાયબ કલેક્ટરની હાજરીમાં લીઝ ધારક પોતે જ્યારે કબૂલ કર્યું કે 2011 અને 2012માં અમે અહીંયાથી લીઝમાંથી જમીન ગેરકાયદેસર ખનન કરતા હતા, તો એના માટે કલેક્ટર શ્રી કાંઈ પગલાં લે, એના માટે તમે કાંઈ કાર્યવાહી કરશો ખનીજ ચોરીની? એના માટે અમે પૂરેપૂરી કરશું, કેમ કે એ લોકોએ કીધું છે કે અમે શું હતું કે એ લોકોને 1987માં લીજ મંજૂર થઈ અને 2007માં લીજ પૂરી થઈ ગઈ સંપૂર્ણ, બરાબર છે, 20 વર્ષનો નિયમ હતો લીજનો એ પૂરું થઈ ગયું, એના પછી પણ એ લોકોએ 5 થી 6 વર્ષ એ લોકોએ મંજૂર કર્યું, હું જાહેરમાં લોકો દ્વારા કીધું કે અમે 6 થી 7 વર્ષ અને 2012માં ખોલ્યું છે, બરાબર છે, એના પછી અમે ખાણ બંધ કરી, એની પણ અમે કલેક્ટર સાહેબને પણ જાણ કરશું. વર્ષો પહેલા આ ખાણ જે ખોદીને અમને મૂકી ગયા છે
તો આ છેલ્લા 5-7-10 વર્ષ પહેલા જે ખુદાયેલું છે એમાં અકસ્માતો થયેલા ખરા? હા, અકસ્માત માં એવું છે કે અમારા 4-5 ભેટલાઓ મરી ગયા. હવે ભેટલાઓ એ મરી ગયા, અમે બધા દાદાના મંદિરે આવી છીએ. 12 મહિનામાં 2 વખત અમે માલ લઈને આવી, કેમ કે અમારા રબારી સમાજનો નિયમ છે કે અમે ભેટલા એ પગે લગાડવા આવી, કે જેને જોઈને કે માલમાં મારે રોગ ના આવે, જેને લઈને કે દાદાના મંદિરે પગે લગાડવા આવી રોગ ના થાય. 4-5 ભેટલાઓ મરી ગયા ખાણમાં પડી, પણ હવે પછી અમે આગળ આપણે કરી લેટ ગયો પતિ વાળો બરાબર છે. આજુબાજુ ની જમીન જે છે એ જમીન તમને જોતી હશે ને? અને આ જે વિસ્તાર માં જે મંજૂર કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી તમારી માંગ છે કે શું છે? અમે તો સાહેબશ્રીને કહીએ છીએ કે અમારો પૂરેપૂરો વિરોધ છે કે જ્યાં સુધી આનો નિવાડો ના આવે, સરકારશ્રીને આપ્યું હોય તો જમીન બીજી આપે ને, જેમ કોઈ નુકસાન ન થાય. સરકારશ્રીને જમીન આપી હોય, ઉદ્યોગ માટે આપી હોય તો બીજી આપે. બીજા ટાવર્સ પેકની જમીન ઘણી છે બરાબર, તો બીજી ગમે ત્યાં આપે ને. પણ જ્યાં જગ્યા છે, દાદાનું મંદિર છે, ત્યાં માલધારોને નુકસાન થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે બરાબર, પશુપાલનને નુકસાન થાય છે, એ જગ્યાએ શું જમીન ફાળવે છે? અને જો સરકાર ના છૂટકે આ લોકો કોઈ અંદરખાને કોઈ પણ લાગવગ સાથે આ મંજૂર કરાવી જશે તો તમારી આગળની રણનીતિ શું હશે? સમાજ સાથે રાખીને આ દાદાના નામથી લડાઈ કેવી હશે? દાદા તો લડવા નહીં આવે, કેમ કે દાદા તો અંદર બેઠા મંદિરમાં, લડશું અમે બરાબર. જો આ જગ્યા ની આ લોકો આ જગ્યાએ જો ખાણ બેહારશે અને જમીન જો મંજૂર કરશે તો અમે અમારા જીવ આપવા માટે તૈયાર છીએ બરાબર. અને એના માટે તમે સમાજ સાથે રાખીને આવેદન પત્રો આપવાના કે એવી? હા, એ સાથે અમે કલેક્ટર સાહેબ પાસે જશું સોમવારે મંગળવારે બરાબર છે. અને કલેક્ટર સાહેબશ્રીને પણ અમે આવેદન પત્ર આપશું અને નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપશું અને અભયારણ્ય વાળા જે છે એ લોકોને પણ અમે આપશું. એ જોડદાર કોણ છે? નામ શું? કોણ છે? નામ શરદભાઈ નામ છે, એટલે ખબર છે શરદભાઈ. હા, જીતેન્દ્ર કુમાર એવું નામ છે બરાબર છે. હા, એટલે તમને તો જાણકારી જ નથી આપવામાં આવી એટલે કોઈ. અને સાહેબ, મીડિયા દ્વારા અહીંયા મારતા રહે છે, બધા અભણ છે. ચોમાસું આવે એટલે ઘરે આવે પછી ઉનાળો શિયાળો બહાર નીકળી જાય. પાટણ છે, સિંગપુર છે, મહેસાણા છે, અમદાવાદ ત્યાં નીકળી જાય. 12 મહિને પાછા રિટર્ન અહીંયા આવે, અહીંયા આવે એટલે અહીંયા આવે એટલે જમીન સરખી પડી હોય, સોરી, જ્યારે ત્યારે જમીન સરખી પડી હોય, જ્યારે પાછા આવે ત્યારે અહીં ખાડા કરેલા હોય. 20-25 ફૂટના ખાડા ભરેલા બરાબર છે. હવે માતા ને જવું તો જવું ક્યાં? પાણી ભરવા ગયો માર લઈને, અંદર પાણી ભરવા ગયો, સાહેબ મરી ગયો. ખાણ બદલી હતી, એમાં પાણી ભરવા ગયા, સાહેબ મરી ગયો. 22 વર્ષનો દીકરો. એ ખાડા ખાણ ધારકો એ કરેલા હતા. હા, એ આ પાછળ આગળ પુનરાવર્તન ના થાય એના માટે. ઓકે.